જી મારું સ્ટેન્ડ એ જ છે કે કોઈ પણ હોય ને એને અતિની ગતિ ક્યાંય ન હોય, અતિની ગતિ કોઈ જ રીતે ન હોય. ભાઈ આલો જે પણ છે બરાબર, અમને પણ બહુ રોષ હતો, ગુસ્સો હતો, બધું જ હતું બરાબર. અમારા મહાસંમેલનો થયા, બધું જ થયા, બધું જ, પણ ક્યાંક ને ક્યાંક આલો અમારું સરકારે માન ન રાખ્યું જે પણ થયું તે. પણ હવે શું, હવે આખો સમાજ વિચારી રહ્યો છે કે હવે શું, હવે રૂપાલાભાઈ પાસે ટિકિટ રદ કરાવી શકે તો શું રાજીનામું મગાવી શકે, એવું શું આ લોકો પાપડે ભાંગવાની સંકલન સમિતિની તેવર નથી, શું રાજીનામું અપાવી શકશે અને અમારા જેવાનો હાથો બનાવે છે. સંકલન સમિતિ મને તો હાથો જ બનાવ્યો બરાબર, પદ્મિનીબા વાળા અને પદ્મિનીબા વાળાની ટીમને હાથો જ બનાવ્યો આ લોકોએ, અને પોતે કામ ઉતારી ગયા પોતાનું. પોતે તો ક્યાંય ક્યાંય પોતે ક્યાંય બીજેપી પાર્ટી પાસે પણ સારા રહ્યા, કોંગ્રેસ પાર્ટી પાસે પણ સારા રહ્યા અને સમાજ પાસે પણ સારા રહ્યા. તો હવે આંદોલન કઈ રીતે આગળ વધારવું, જે પણ કરવાનું હતું એ બધું કરી લીધું, હવે આનાથી આગળ વિશેષ તો કાંઈ જ નથી. બેન, ચૂંટણી પહેલા તમે ભાજપમાં પ્રવેશ કર્યો હતો, પછી આંદોલનના કારણે તમે રાજીનામું આપ્યું, હવે ફરી તમે ભાજપમાં જોડાશો કે નહીં? જો ચૂંટણી દરમિયાન, ચૂંટણીની પહેલા જે હું બીજેપીમાં બીજા મહિનામાં હું જોડાઈ હતી અને ત્યારે વચમાં જ રૂપાલાભાઈ આ બોલ્યા હતા, એટલે અમે એક સાચી રીતે અને સત્યની સાથે જ અમે રહી અને રૂપાલાભાઈની અમે લડાઈ લડ્યા હતા. તો હવે ભવિષ્યમાં હું જોઈશ, મને યોગ્ય લાગશે તો હું બીજેપીમાં જોડાઈશ. અત્યારથી હું નથી કહેતી, અત્યારે હું સામાજિક જ છું. જી.